ફરાર નીતા ચૌધરીને ગુજરાત એટીએસે ઝડપી પાડી છે. લીમડીના એક ગામમાંથી તેની ધરપકડ કરવામાં આવી, પણ સવાલ એ થાય છે કે પોલીસ જેને પકડવામાં નાકામયાબ રહી એને એટીએસે કઈ રીતના સકંજામાં લીધી અને ધરપકડ બાદ તેના ફોનમાંથી શું મળ્યું છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે સસ્પેન્ડેડ નીતા ચૌધરીને લીમડીના બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી ત્યાંથી તેને પકડી લાવ્યા છે. નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને સોંપવા માટેની કામગીરી થઈ રહી છે, પણ એટીએસ નીતા ચૌધરી સુધી કઈ રીતના પહોંચી? તો એટીએસને બાતમી મળી હતી કે નીતા ચૌધરી સુરેન્દ્રનગરની આસપાસ ક્યાંક છે, એક ગામમાં છુપાયેલી છે. બાદમાં બેનનો ફોન ટ્રેક રેકોર્ડ કરવામાં આવ્યો અને જાણવામાં આવ્યું કે લાસ્ટ લોકેશન કયું હતું. એના પછી નીતા ચૌધરીએ બુટલેગરને ફોન કર્યો, યુવરાજસિંહને ફોન કર્યો અને પછી એ એટીએસના લોકેશન અને શકંજામાં આવી ગયો. એટીએસે લોકેશન મળ્યા બાદ ત્યાં પહોંચી અને એની ધરપકડ કરી. બાદમાં ખબર પડી કે યુવરાજસિંહની સાસરીમાં એ છુપાયેલી હતી અને એ ગામમાં યુવરાજસિંહનું સાસરું હતું અને પછી ધરપકડ કરવામાં આવી એની. નીતા ચૌધરીનો ફોન ચેક કરવામાં આવ્યો અને બે બુટલેગરો સાથે તેના સંપર્ક હોય તે સામે આવ્યું છે, એનો ખુલાસો થયો છે. એટીએસ દ્વારા નીતા ચૌધરીનો ફોન તપાસવામાં આવ્યો ત્યારે વકીલ અને બુટલેગર સાથે એ સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ નીતાને પૂર્વ કચ્છ પોલીસને સોંપવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ જામીન પર રહેલી નીતા ચૌધરીના જામીન રદ થતાં તે ફરાર થઈ ગઈ. ભચાઉ સેશન કોર્ટે જામીનના નામંજૂર કર્યા અને પછી જેલ હવાલે કરવાનો હુકમ આપ્યો ત્યારે નીતા ભાગી ગઈ. પછી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નીતા ચૌધરીને ઝડપવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી, અલગ અલગ ટીમને કામ પર લગાવવામાં આવી, પણ કોઈ ટીમ ના પકડી શકી અને છેલ્લે અંતે એટીએસ એને પકડી લાવ્યા. સીઆઈડી ક્રાઇમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ તારમાંથી દારૂ મળી આવ્યા અને પીએસઆઈ પર થાર ચડાવવા હત્યાનો પ્રયાસ કરવા બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થઈ હતી અને પછી પોલીસે રિમાન્ડની માંગ કરી. બંને સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે રિમાન્ડની માંગ સાથે અદાલતમાં તેને રજૂ કરી અને રિમાન્ડ નકારી. બીજા દિવસે નીતા ચૌધરીને નીચલી કોર્ટ દ્વારા જામીન આપવામાં આવી. બાદમાં પોલીસે જામીનને રદ કરવા ઉપલી કોર્ટમાં જતા જામીન રદ કરવામાં આવી. સેશન કોર્ટે જામીન રદ કરી. પોલીસ ધરપકડથી બચવા માટે જેલમાં જવું ન પડે એના માટે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ. ફરાર થયા બાદ નીતા ચૌધરીને હાઈકોર્ટમાં એ આગોતરી જામીન માટે એણે અરજી પણ કરી દીધી. એની સુનાવણી થાય એ પહેલાં જ એટીએસે નીતા ચૌધરીને પકડી લીધી. હવે નીતા ચૌધરી સાથે શું થાય છે એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો.